નાનામાં નાના પશુ બીજાને મદદ કરે છે. તમે માણસ થઈને પણ કોકનું એક્સિડન્ટ થયું હોય ત્યારે ઉભા રહેવા તૈયાર નથી. તમે ગાડી લઈને નીકળ્યા હોય, હાઈવે પર કોકનું એક્સિડન્ટ થયું હોય, ચાર પાંચ જણા ભેગા થયા હોય, તમે ઉભા રહ્યો ખરા? રેવા દો. ઉલટાને તમને એમ કે ચાલુ ઉભા રહેશું ને તો ક્યાં કોર્ટના સાક્ષી બનવું પડશે અને આપણા ચક્કરો ચાલુ થઈ જશે. આ વિચાર આવે છે કે નથી આવતો? 100% આવે છે. વર્ષો પહેલા હું વીઆર કરતા કરતા માલેગામથી જઈ રહ્યો હતો. મહારાષ્ટ્ર છે ને, મહારાષ્ટ્રમાં માલેગાંવ છે. એ વીઆરની અંદર અમે સાંજના સમયે નીકળ્યા, 14th દિવસ, અને સાંજના સમયે નીકળ્યા. મોટા મહારાજ એટલે ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજ એ વહેલા પહોંચી ગયા. મહારાજ સાહેબ જરા આમ બેસો, પાછળ વાળાને દેખાય. એ મહારાજ સાહેબ બધા વહેલા પહોંચી ગયા, અમે બે મહારાજ સાહેબ જરાક પાછળ રહી ગયા. પાછળ રહી ગયા તો ચાલતા ચાલતા અમે પહોંચતા હતા ત્યાં. મોટા મહારાજ પ્રતિક્રમણની તૈયારી કરતા હતા અને અમને રસ્તામાં જતા હતા ત્યાં અમે જોયું રોડ ક્રોસ કરીને સામે અચાનક એક ભાઈ સ્કૂટર આવ્યું, ધીરે ધીરે ધીમું પડ્યું અને પછી એ સ્કૂટર પડ્યું અને એ માણસ પણ પડી ગયો. અમે બે સાધુ, રોડ ઉપર એક પણ માણસ દેખાય નહીં. હા, હાઈવે પર કોઈ ચાલતો માણસ દેખાય તો એ કોણ હશે? કોણ હશે? જૈન સાધુ. જૈન સાધુ સિવાય હવે ચાલવા વાળું કોઈ દેખાય છે ખરું? અરે પહેલાના કાળમાં અમે દીક્ષા લીધી ને ત્યારે હાઈવે પર કોઈ જોગી, કોઈ બ્રાહ્મણ, કોઈ ભામટો, કોઈ સંન્યાસી દેખાતા હતા, સંતો દેખાતા હતા. હવે એ નથી દેખાતા. હવે એની પાસે પણ બુગાટી આવી ગઈ છે, બુલેટમાં ફરે છે. એકમાત્ર હવે ચાલનારા જો હાઈવે પર રહ્યા હોય વીઆરમાં તો કોણ છે? જૈન સાધુ. મેં મારા સાથેના મહાત્માને કીધું કે આ માણસ આખો પડી ગયો, કદાચ બેભાન થઈને કંઈક થઈ જાય, આપણે જવું જોઈએ. અમે રોડ ક્રોસ કરીને સામે ગયા, એનું સ્કૂટર બેઠું કર્યું. સારું હતું એ જમાનામાં મોબાઈલ નહોતા, નહીંતર તમે લોકો તો સેલ્ફી ઉતારો એ માના છું. અમારી એ વિડીયો તો લ્યો, મારા સાહેબ સ્કૂટર પર બેસવા માંગતા હતા ત્યારે, હજી મોબાઈલની શોધ નથી થઈ. એ વખતની હું આ વાત કરું છું, અબાઉટ 1999ની આ વાત છે. અને એની અંદર સ્કૂટરને મેં સાઈડમાં પાર્ક કરાવ્યું અને આ ભાઈ એને એક બાજુ નૌકાર સંભળાવવાના ચાલુ કર્યા. બીજી બાજુ અમારી પાસે પાણી હતું, ઘડામાં પાણી હતું, કારણ કે હજી અમારે પાણી વાપરવાનું બાકી હતું, સૂર્યાસ્તને વાર હતી. બોલો, અમારું પાણી તમને અપાય? ના અપાય ને, તો શું અપાય? આ અપાય કે ના અપાય? હવે ઓલો બીમાર, ઓલો બેભાન, અમને થયું કે આમાં જીવતો છે. એક બાજુ ઓલા મારા સાહેબને મેં કીધું, તમે કામ કરો, અહીંથી જે ગાડીઓ જાય છે એને રોકવાનું કામ કરો. જો તમારી માનવતા કેટલી હદે નીચે ઉતરીશ. એ મહાત્માને મેં કીધું, તમે ગાડીઓને રોકવાનું કામ કરો, હું એના મોઢા પર પાણી છાંટવાનું કામ કરું. મેં મારા ઘડાની અંદર જે પાણી હતું એને ટોકસામાં લઈ મારા હાથેથી નૌકાર ગણતો જાઉં ને પાણી છાંટતો જાઉં, નૌકાર ગણતો જાઉં ને પાણી છાંટતો જાઉં. પેલા મહારાજ સાહેબ, હરામ છે એક કાર ડ્રાઈવર પોતાની ગાડી ઊભી રાખે, બધાને દેખાય છે આ માણસ બેભાન છે. મહારાજ સાહેબ પાણી છાંટે છે પણ દે આર નોટ જૈન. મહારાષ્ટ્રમાં ક્યાંથી જલ્દીથી જૈન મળે? ગુજરાત હોય તો હજી ઠીક છે. બધા જ ભાગે, બધા જ ભાગે. અમને થયું હવે શું કરવું, આને છોડીને જઈએ તો આપણી માનવતા મરી પરવારે. અમે બસ પાણી છાંટતા ગયા, છાંટતા ગયા. એમાં અમારા સદનસીબે એક ગાડી આવી, ગાડીવાળો ઊભો રહી ગયો. મારા સાહેબ ક્યા હૈ, ક્યા કર રહે હો, યે ક્યા હો ગયા? મેં ભાઈ ઇસકો એસા હો ગયા, હમકો તો આગે જાના હૈ, કોઈ નહીં ઠહેરે, ઇસલિયે હમ ઠહેરે ઓર ઉસકો પાણી વગેરે છિડક રહે. એણે કીધું આપ જાઈએ, મેં સારા સંભાળ લૂંગા. મેં કીધું પક્કા? મને કે એકદમ પક્કા, આપ જાઈએ મારા સાહેબ, યે આપકા કામ નહીં હૈ, હમારા કામ હૈ. એ ગાડીમાંથી બહાર આવ્યો, એને એની રીતે જૂતા સુંઘાડવાના, લીંબુ વગેરે સુંઘાડવાનું બધું કામ કરી પછી એને બેસાડ્યો, ગાડીમાં નાખ્યો, એ લઈ ગયો. અમે પહોંચ્યા, અમે પહોંચ્યા ત્યારે ઓલરેડી લેટ થઈ ગયું હતું. અને મોટા મહારાજ જલ્દીથી ગરમ ન થાય, મારા 25 વર્ષમાં મેં એમને 25 ટાઈમ પણ ગરમ થતા નથી જોયા. પણ એ દિવસે 15 મહારાજ સાહેબ અમારી રાહ જોઈને બેઠા હતા. એટલે મોટા મહારાજે કીધું, કેમ ભાઈ, ખબર પડે છે કેટલા વાગ્યા? હું સાહેબ સોરી, જરા વહેલા નીકળો, આમ લેટ આવો, બધાનું પ્રતિક્રમણ તમારા માટે અટક્યું છે. મેં વંદન કર્યા. જો કોઈ પણ મોટી વ્યક્તિ ક્યારેક તમને ખખડાવે ત્યારે એટ એ ટાઈમ જવાબો નહીં આપવાના, શીખો.
તમને તો જાણે તમારી પાસે જવાબ હાજર હોય એટલે ઓલો 4 મારે તો હું 6 મારું. તમે સાચા હો છતાં પણ ખોટા છો. આ વડીલોના અપમાન, ઇન્સલ્ટ. જો આ લાઈફમાં તમારા મા બાપ પણ તમને કહેશે ને એ તમને નહીં ગમે. તમારો કોચ, તમારો ટ્રેનર, તમારો મોટિવેશનલ કોઈ સ્પીકર એ પણ જો કહેશે ને તોય તમારા દિમાગમાં નહીં ઉતરે એક હું બચ્યો છું. કદાચ તમે મારું સાંભળવા માટે રેડી છો, ખાલી સાંભળવાનું નથી, ઉતારવાનું છે. લાઈફમાં ક્યારેય તમારા મા બાપ તમને કોઈક વાત કરે, તમારી વાત એમની વાત ખોટી પણ હોય તો પણ એટ એ ટાઈમ શું કરવાનું? એક્સેપ્ટ, યસ સર, સોરી, ઓકે, સેકન્ડ ટાઈમ આવી ભૂલ. આ બધું મારે બોલવાનું કે તમારે બોલવાનું? અને પછી જ્યારે વ્યક્તિ શાંત થાય ને પછી કહેવાનું, સાહેબ મારા સાહેબે એકદમ શાંત થયા, ચલો તમે એરિયા એમ શરૂ કરો. અમે શરૂ કરી દીધી, પછી પ્રતિકરણ પૂરું થઈ ગયું, પછી સાહેબની પાસે જ્યારે માથું નમાવા ગયા ત્યારે કીધું, સાહેબ રસ્તામાં એક માણસનું અચાનક આ રીતના બેભાન થઈ જવું થયું. રસ્તા પર કોઈ નહોતું, અમે ગયા, આમ કર્યું, તેમ કર્યું, અને જે સાંભળ્યું ને એટ એ ટાઈમ એ મહાપુરુષની આંખમાંથી આંસુ ચાલ્યા ગયા અને અમને પીઠ થાબડીને કીધું, તમે જે કામ કર્યું એકદમ બરાબર કર્યું.